નમસ્કાર મિત્રો, સ્ટુડન્ટ કોર્નર ખાતે હું ભાવેશ ચૌધરી આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો મિત્રો આપણે ક્રમચય સંચયનો પહેલો વિડીયો જોઈ લીધો છે. મિત્રો એમાં આપણે શબ્દની ગોઠવણી બરાબર એ આપણે ચર્ચા કરી લીધી છે, અને જો તમારે હજુ એ વિડીયો જોવાનો મિત્રો બાકી છે તો અહીંયા ઉપર આવેલા આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયો તમે જોઈ શકો છો. મિત્રો બરાબર, જો એ વિડીયો તમે પૂરેપૂરો જોશો મિત્રો તો પછી આ વિડીયોમાં તમને થોડી વધારે ખબર પડશે કે શબ્દની ગોઠવણી અથવા શબ્દની પસંદગી કરવી હોય તો કઈ રીતે થાય, અને એ આપણે જોઈ ગયા છે પ્રથમ વિડીયોમાં. આજના વિડીયોમાં જોવાનું છે મિત્રો પસંદગીની. પસંદગીની વિડીયો જોતા પહેલા મિત્રો ખાસ બાબત કે તમે આગળનો વિડીયો જોઈ લેજો તો આમાં તમને થોડી વધારે ખબર પડશે. અને સંભાવના ચેપ્ટર જોતા પહેલા મિત્રો આપણે આના પછી સંભાવના શરૂ કરવાનું છે, તો એના પહેલા આ પસંદગીનો વિડીયો જોવો મિત્રો ખૂબ જ અગત્યનો છે. હવે શું હોય છે મિત્રો, ઘણી વખત આપણને એવું પૂછે છે કે ચાર લાલ બોલ છે અને પાંચ પીળા બોલ છે, એમાંથી બે પસંદ કરવા આવે તો સંભાવના કેટલી બરાબર. તો એ પસંદગીની વાત થઈ છે મિત્રો. તો પસંદગી કરવી હોય તો શું કરવું જોઈએ અને એના કયા નિયમો છે મિત્રો, તો એ આપણે ક્રમચય સંચયમાં એક બેઝિક લેવલના દાખલાથી શરૂઆત કરીશું. મિત્રો જે ક્રમચય સંચયનો જો આ પસંદગીનો ચેપ્ટર તમને ખબર પડશે મિત્રો તો સંભાવના ચેપ્ટરમાં તમને ક્યારેય ભૂલ પડે નહીં, એટલે આ વિડીયો તમે અંત સુધી જોવાનો આગ્રહ રાખજો મિત્રો. અને જો તમે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકોન પ્રેસ કરો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક બટન કરો પ્રેસ કરો મિત્રો, એ ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરીએ મિત્રો પસંદગીની. તો પસંદગી કરતાં પહેલાં મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતનું હોય છે. મિત્રો તમને દાખલા તરીકે એવું પૂછ્યું કે પાંચ વ્યક્તિ છે એમાંથી ત્રણને પસંદ કરવાના છે મિત્રો બરાબર. તો આપણે જોતા હતા પાંચ ફેક્ટોરિયલ, આપણને શબ્દની ગોઠવણી કે પાંચ શબ્દો છે અને કઈ રીતે ગોઠવી, કેટલા પ્રકારે ગોઠવી શકાય, તો આપણે એવું લખતા હતા કે પાંચ ફેક્ટોરિયલ બરાબર. અને પછી એને ઉતરતા ક્રમમાં લખતા હતા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર. જો આ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો મિત્રો જોઈ લેજો, જે આઈ બટન ઉપર આપેલું છે મિત્રો. પરંતુ અહીંયા વાત છે પસંદગીની કે પાંચ વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિ પસંદ કરવાના છે તો એને કઈ રીતે લખવાના, તો એનું સૂત્ર છે મિત્રો ફાઈવ કોમ્બિનેશન થ્રી બરાબર. પાંચ વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિ પસંદ કરવાના, કુલ પાંચ છે એમાંથી આપણે પસંદ કેટલા કરવાના છે મિત્રો ત્રણ કરવાના છે. હવે આનો મતલબ શું થયો મિત્રો, આ લખ્યો છે તો આનો મતલબ શું થયો મિત્રો, આને કેવી રીતે સાદું રૂપ આપવું, તો આ એવું કહે છે કે પાંચને છે એને ત્રણ વાર ખોલો. પાંચને કેટલી વાર ખોલો મિત્રો, ત્રણ વાર ખોલો મિત્રો. તો આપણે અહીંયા પાંચ કેવી રીતે ખોલવાના, પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ. આપણે અહીંયા પાંચને પાંચથી એક સુધી લઈ ગયા, પણ અહીંયા પાંચને ત્રણ વાર ખોલવાનો, એટલે એક બે અને ત્રણ એવું ત્રણ વાર ખોલ્યું મિત્રો બરાબર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એવું કહે છે કે પાંચને ત્રણ વાર ખોલો. જ્યારે દાખલા આવશે મિત્રો એટલે આપણને થોડી વધારે ખ્યાલ આવશે મિત્રો, પણ હાલ સમજો ખાલી કે એ આ ત્રણ એવું કહે છે કે પાંચને ત્રણ વાર ખોલો, એટલે કે પાંચમાંથી આપણે ત્રણ પસંદ કરવાના હોય તો પાંચને ત્રણ વાર ખોલવાનું મિત્રો. અને નીચે આપેલા જે ત્રણ છે એને અંત સુધી ખોલવાનું, એટલે કે છેક એક સુધી ખોલવાનું મિત્રો બરાબર. અને પછી જે સામસામા ઉડતા હોય ઉપર નીચે એ ઉડાડી દેવાના. આપણે અહીંયા ત્રણ ત્રણ જાય, બે દૂ ચારની વાત થઈ છે બરાબર, પાંચ દૂ દસ, એટલે કે પાંચ વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિ પસંદ કરવાના તો કેટલી રીતે થઈ શકે મિત્રો, એક સાદો દાખલો છે, તો દસ રીતે થઈ શકે. તમને એવું પૂછ્યું છે કે સાતમાંથી બે પસંદ કરવાના છે, તો એનો મતલબ શું થયું, સાત કોમ્બિનેશન ટુ, તો સાતને બે વાર ખોલો. હવે અહીંયા ઘણા વ્યક્તિઓ કહેશે કે અહીંયા ત્રણ છે એટલે ત્રણ સુધી ગયા, એવું નથી. જો સાતને બે વાર એટલે સાત ગુણ્યા છ બરાબર, બે વાર થઈ ગયું મિત્રો, ખાલી બે વાર જ ખોલવાનું. અને નીચે બે આપેલા છે એને છેક એક સુધી ખોલવાનો, એટલે બે ત્રણ છ અને સાત તરી એકવીસ, એટલે સાતમાંથી જો બે વ્યક્તિ પસંદ કરવાનો હોય તો તમે એકવીસ રીતે કરી શકો છો મિત્રો. ઓકે મિત્રો, આ બાબત ખાસ યાદ રાખજો. એની પહેલાં મિત્રો આપણે હવે થોડું જોઈ લઈએ કે કાલના જે આપણે શબ્દની ગોઠવણી હતા એમાં બે ત્રણ પ્રશ્નો બાકી રહી ગયા હતા, મિત્રોના મેસેજ આવ્યા છે મિત્રો, તો આપણે એ જોઈ લઈએ યા પહેલાં અને પછી આ પસંદગીનું ચેપ્ટર શરૂ કરીએ મિત્રો. ઓકે, તો પ્રશ્ન શું છે મિત્રો આપણે જોઈ લઈએ. હવે જુઓ મિત્રો, અહીંયા તમારી સ્ક્રીન ઉપર એક પ્રશ્ન આવી ગયો છે કે એક લાઈનમાં ત્રણ પુરુષ અને બે સ્ત્રીઓ છે, તો
तो एने केटला प्रकारे बेसाड़ी शकाय मित्रों। तो आपणे काले जोयुं हतुं के कोई कलर पीपल शब्द आपेलो छे तो पीपल माथी के भाई पी आगळ रहेवो जोईए, बराबर, पीपल माथी स्वर जोड़े रहेवा जोईए, व्यंजन जोड़े रहेवा जोईए, ए आपणे वीडियो शीख्या हता, बराबर। आगळना वीडियो में आपणे शीखी चूक्या छीए। तो हवे अहींया आवी वात करवामां आवी कि एक लाइन में जो त्रण पुरुष होय अने बे स्त्री होय तो केटला प्रकारे बेसाड़ी शकाय मित्रों। तो सौ प्रथम आपणे करी लईए के पुरुष ने स्त्री नी वात, तो आपणे एवुं करी शकीए मित्रों, पुरुष अने स्त्री नी वात थई छे, मेन एटले के त्रण मेन छे, एम अहींया त्रण मेन एवुं लई शकीए मित्रों, अने बे स्त्री एटले बे वुमन नी वात थई छे मित्रों, तो अहींया बे वुमन एवुं करी शकीए मित्रों। एटले टोटल केटला थई गया मित्रों, एक बे त्रण चार अने पांच व्यक्ति थई गया। तो आपणे पांच व्यक्ति एटले पांच फेक्टोरियल एवुं लेता हता मित्रों, बराबर। पीपल शब्द के એવું શબ્દ હતો, કોઈ બી ઇન્ડિયા શબ્દ હતો મિત્રો, તો એમાં આપણે પાંચ વ્યક્તિ હતા તો પાંચ ફેક્ટોરિયલ, પાંચ અક્ષર હતા તો પાંચ ફેક્ટોરિયલ એવું લેતા હતા। તો આમાં પાંચ વ્યક્તિ છે તો આપણે અહીંયા પાંચ ફેક્ટોરિયલ લઈ લીધા મિત્રો, બરાબર। હવે આમાં કોઈ શરત નથી કે સ્ત્રી જોડે રહેવી જોઈએ કે પુરુષ જોડે રહેવા જોઈએ, એવી કોઈ શરત નથી। હવે તમને મનમાં એવું થતું હશે તો આપણે એવું કરતા હતા, એમાં કોઈ અક્ષર છે, કોઈ શબ્દ કે પી છે તો પી કેટલી વાર આવ્યો તો એ અહીંયા જોડે લખતા હતા, બરાબર। ઈ છે તો ઈ કેટલી વાર આઈ હોય તો આઈ કેટલી વાર ડબલ વખત, તો અહીંયા ત્રણ એમ છે, બે ડબલ્યુ છે મિત્રો, તો અહીંયા એ ભૂલ ના કરતા। કોઈ પુરુષ છે, હું અહીંયા લખું કે કનુ મનુ ને મગન, બરાબર, ત્રણ પુરુષ છે તો ત્રણ રિપીટ થયા મિત્રો, ના, કનુ એક છે, મનુ એક છે ને મગન એક છે, બરાબર। સીતા અને ગીતા બે સ્ત્રીના નામ છે તો સીતા એક છે ને ગીતા એક છે, એટલે અહીંયા કોઈ પુરુષ અને કોઈ સ્ત્રી પૂછે મિત્રો તો રિપીટ થતા નથી, એ બાબત ખાસ ખ્યાલ રાખજો, એટલે એ વસ્તુ અહીંયા લખવાની નથી મિત્રો, બરાબર। અને તો હવે આપણો જવાબ આવી ગયો મિત્રો, બરાબર, બીજી કોઈ કન્ડિશન નથી, ત્રણ પુરુષ અને બે સ્ત્રીઓ કેટલા પ્રકારે બેસાડી શકાય, તો પાંચ છે તો પાંચને છેક નીચે સુધી ખોલવાનું છે મિત્રો, બરાબર। આ આપણે પછી જોઈએ, અત્યારે અહીંયાની વાત કરીએ, ગોઠવણીની વાત છે મિત્રો, આપણે અહીંયા ગોઠવવાના છે, બેસાડવાના છે, તો એને છેક સુધી લઈ જઈએ મિત્રો। તો પાંચ ચાર વીસ, વીસ ત્રણ સાઠ, ત્રણ બે એકસો વીસ ગુણ્યા એક કરો તો એકસો વીસ, એટલે એકસો ને વીસ રીતે તમે ત્રણ પુરુષ અને બે સ્ત્રીઓને ગોઠવી શકો મિત્રો, ઓકે। એક બીજો પ્રશ્ન છે મિત્રો, એ જોઈ લઈએ, એમાં થોડું કોમ્બિનેશન છે, અહીંયા બેસાડી શકાય, બરાબર, ત્રણ પુરુષ અને બે સ્ત્રીઓને કેટલી પ્રકારે બેસાડી શકાય, પરંતુ એવું પૂછ્યું હોય કે દરેક વખતે અહીંયા એવું પૂછે ખાલી, પ્રશ્ન એનો એ છે ને એવું પૂછે કે દરેક વખતે સ્ત્રીઓ જોડે હોવી જોઈએ, ઓકે મિત્રો, દરેક વખતે સ્ત્રીઓ હંમેશા જોડે હોવી જોઈએ, સ્ત્રીઓ પાસે હોવી જોઈએ, સ્ત્રીઓ છે એ પાસે જ બેસવી જોઈએ મિત્રો, બરાબર। જ્યારે તમે બેસાડો છો ત્યારે દરેક વખતે સ્ત્રી છે એ પાસે હોવી જોઈએ મિત્રો। તો અહીંયા આપણે એના એ પુરુષ લઈએ ત્રણ, બરાબર, મેનની વાત કરીએ અને વુમેનની વાત કરીએ મિત્રો, બરાબર, મેન અને વુમેન। હવે અહીંયા છે બે સ્ત્રી છે એ હંમેશા જોડે હોવી જોઈએ, એટલે એને એક બંચ બનાવી દીધી, એક પેટીમાં પેક કરી દીધી, બરાબર। તો હવે કેટલા વ્યક્તિ થઈ ગયા, એક બે ત્રણ, અને આપણે અહીંયા પાછળના વિડીયોમાં જોયું એમ કે પેટી હોય તો એને એક જ ગણું મિત્રો, તો આ કેટલા થઈ ગયા મિત્રો, ચાર, તો આપણે ચાર ફેક્ટોરિયલ એવું કરી દીધું। હવે અહીંયા સીતા અને ગીતા છે તો સીતા આ બાજુ, ગીતા આ બાજુ, એવી રીતે અંદર અંદર તો ફરી શકે મિત્રો, બરાબર, આપણે પાછળના વિડીયોમાં પણ જોયું છે કે અંદર અંદર ફરી શકે, તો એના માટે કાઉન્ટ કરવાના કેટલા છે, એક અને બે, તો એને આપણે લઈ લઈએ બે ફેક્ટોરિયલ મિત્રો, બરાબર। હવે આને શું કરવાનું, આને ખોલી દેવાનું, તો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક, પછી બે ને તો ગુણ્યા બે ગુણ્યા એક, ઓકે મિત્રો, આટલું પતી ગયું મિત્રો। પછી શું કરવાનું, પછી એને ગુણાકાર કરી દેવાનું, ચાર તર બાર, બાર દુ ચોવીસ, ચોવીસ દુ ચોવીસ દુ અડતાલીસ, એટલે કેટલી પ્રકારે લખી બેસાડી શકાય મિત્રો, અડતાલીસ પ્રકારે એને બેસાડી શકાય, ઓકે મિત્રો। તો એવી રીતે પણ ક્યારેક પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય મિત્રો, એની એ વાત થઈ છે કે આપણે ચલો એમ લઈએ કે ચાર પુરુષ અને ત્રણ સ્ત્રીઓ છે, બરાબર, ચાર પુરુષ છે મિત્રો, ચાર પુરુષ છે અને ત્રણ સ્ત્રીઓ છે, બરાબર, એમને કેટલી રીતે ગોઠવી શકાય કે જેના હંમેશા છેડા પર સ્ત્રી જ હોય, છેડા પર
स्त्री बेसे एवं केटली प्रकारे आने गोठवी शकाय मित्रों, बराबर। दाखला तरीके अहीं लीधा आपणे चार मेन छे, बराबर, अने त्रण वुमेन छे, तो एक अने बे वुमेन अहीं अने एक वुमेन अहीं, एटले शुं थई गयुं मित्रों, हमेशा छेड़ा उपर, बन्ने छेड़ा उपर शुं थई गयुं मित्रों, स्त्री होय। तो हवे अहीं आपणे गोठवी दीधा छे मित्रों, बराबर, तो अहीं स्त्री होवी जोईए, मतलब अहींथी आने हलावानुं नथी, अने अहीं जे स्त्री बैठी छे एने अहींथी बीजे क्यां खसेड़वानी नथी, मतलब आ बन्ने ने गणतरी में हवे लेवाना नथी। तो गणतरी में केटला लेवाना मित्रों, एक बे त्रण चार अने पांच, आ पांच थई छे मित्रों, तो अहीं आपणे वेट थई गई पांच फेक्टोरियल, पांच फेक्टोरियल छे मित्रों, तो एने सीधी रीते आपणे खोली देवानुं, तो पांच गुण्या चार गुण्या त्रण गुण्या बे गुण्या एक, एटले पांच चार वीस साठ एक सौ वीस, एटले एक सौ वीस प्रकारे तमे चार पुरुष अने त्रण स्त्री ने बेसाड़ी सको कि हमेशा ए लाइन में आगळ पण स्त्री होय अने पाछळ, एटले बन्ने छेड़ा स्त्री होय એવું તમે એકસો ને વીસ પ્રકારે બેસાડી શકો। ઓકે મિત્રો, તો આપણે અહીંયા શબ્દની પસંદગીમાં, શબ્દની ગોઠવણીમાં અથવા સ્ત્રી પુરુષની ગોઠવણીમાં આ બે ત્રણ ક્વેશ્ચનો હતા મિત્રો, એ સોલ્વ થઈ ગયા। હવે આપણે પસંદગીની વાત કરવાની છે, જે આપણે લાલ અને પીળામાં આપણે કરીએ છીએ એ રીતે। ઓકે મિત્રો, લાલ દડો હોય પીળો દડો હોય તો કેવી રીતે ગોઠવી શકાય એ સંભાવનાની વાત છે, પરંતુ એની પહેલા અહીંયા એવું પૂછ્યું કે ચાર સ્ત્રી હોય અને ત્રણ પુરુષ હોય એમાંથી કેટલી પ્રકારે એની કમિટી બનાવી શકાય, બરાબર। તો ચલો એ પ્રશ્ન આવશે, એટલે આપણે અહીંયા જે છે અહીંયા ભણ્યા છે કે પાંચમાંથી ત્રણની પસંદગી થઈ, સાતમાંથી બેની પસંદગી થઈ, બરાબર। તો આ બાબત ખાસ યાદ રાખજો કે સાતને બે વખત ખોલ્યું છે, પાંચને ત્રણ વખત ખોલ્યું છે, એ પ્રશ્ન હવે આપણે ચર્ચા કરીએ। તો ચલો મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો છે કે ક્રિકેટની એક ટીમ માટે અગિયાર ખેલાડીમાંથી ત્રણ ખેલાડી કેટલા પ્રકારે પસંદ કરી શકે। અહીંયા વાત થઈ છે અગિયાર ખેલાડી હોય મિત્રો, બરાબર, એમાંથી ત્રણ ખેલાડીની પસંદગી કરવાની હોય તો કેટલા પ્રકારે કરી શકાય મિત્રો, બરાબર। પરીક્ષામાં આવું કંઈ લખવાનું નથી, આ તો સમજૂતી માટે છે મિત્રો। અગિયાર ખેલાડી છે, હવે કોચને એમ કહ્યું હોય કે આમાંથી ત્રણ ખેલાડી તમારે પસંદ કરવાના હોય, તો કોચ એવું કહે કે હું પહેલા ત્રણ છે એને પસંદ કરું મિત્રો, બરાબર, અથવા હું છેલ્લે ત્રણ બેઠા છે એમને પસંદ કરું મિત્રો, અહીંયાથી આ ત્રણ છે એમને પસંદ કરું, અહીંયાથી આ ત્રણ છે એમને, એટલે કોઈ બી રીતે મિત્રો પસંદ કરી શકાય મિત્રો, બરાબર। તો હવે આની પસંદગી કરવી હોય તો શું કરવાનું મિત્રો, તો આપણે પાછળ જોયા કે પસંદગીનો જ્યારે શબ્દ આવે મિત્રો, ત્યારે આપણે એ કોમ્બિનેશનવાળો જોયો કે પાંચમાંથી ત્રણ પસંદ, સાતમાંથી બે પસંદ, બરાબર। તો અહીંયા શું છે, કેટલા ટોટલ ખેલાડી છે એ જોવાના મિત્રો, તો અગિયાર ખેલાડી છે મિત્રો, તો અગિયાર ખેલાડી છે એમાંથી કોમ્બિનેશન એટલે સી કેટલા પસંદ કરવાના છે, ત્રણ, તો અહીંયા ત્રણ ખેલાડી પસંદ કરવાના છે। હવે આનો મતલબ શું થયો મિત્રો, આનો મતલબ શું થયો કે અગિયારને ત્રણ વખત ખોલવાના છે, બરાબર, અગિયારને ત્રણ વખત ખોલવાના, તો કેવી રીતે, તો જોઈએ મિત્રો, તો અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ, બરાબર, એટલે એક બે અને ત્રણ વખત ખોલાઈ ગયા। હવે એનો મતલબ એવું ના સમજતા કે અગિયારને ત્રણ સુધી, મતલબ કે અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ને ત્રણ, બરાબર, ત્રણ સુધી ખોલવાનું એવું નથી, મતલબ અગિયારને ત્રણ વખત ખોલવાના, એટલે કે અગિયાર દસ અને નવ, બરાબર, અને જે નીચે આપેલું છે એને છેક સુધી ખોલવું પડે મિત્રો, એટલે એક સુધી ત્રણ બે અને એક। ઓકે મિત્રો, તો હવે ત્રણ ત્રણ નવ અને બે પાંચ દસ, તો અગિયાર પાંચ પંચાવન, પંચાવન ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ ગયા, પંચાવન તરી એકસો ને પાસઠ, એટલે એકસો ને પાસઠ પ્રકારે તમે આ ખેલાડીઓની પસંદગી કરી શકો। અગિયાર ખેલાડીમાંથી જો તમારે ત્રણ ખેલાડી પસંદ કરવા હોય તો આવી રીતે પહેલા ત્રણ લો, પછી ત્રણ લો, આ ત્રણ લો, આ ત્રણ લો, અહીંયાથી ત્રણ લો, ગમે એ રીતે તમે એકસો ને પાસઠ રીતે તમે આ અગિયાર ખેલાડીમાંથી ત્રણ ખેલાડી પસંદ કરી શકો। ઓકે મિત્રો, ચલો એક બીજો પ્રશ્ન જોઈએ, એટલે થોડું વધારે ખ્યાલ આવે। તો અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો બીજો પ્રશ્ન આવી ગયો છે કે પાંચ વ્યંજન, જે એબીસીડીના વ્યંજન સ્વર આવે છે એની વાત છે, પાંચ વ્યંજન અને ચાર સ્વરમાંથી કેટલા શબ્દ બનાવી શકાય, બરાબર, એવા કેટલા શબ્દ બનાવી શકાય, પાંચ ને ચાર નવ શબ્દ લઈએ, એ નવ શબ્દમાંથી એવા કેટલા શબ્દ બનાવી શકાય જેમાં દરેક શબ્દમાં ત્રણ વ્યંજન હોય અને બે સ્વર હોય। હવે ખાસ મિત્રો એક બાબત યાદ રાખવાની છે, જ્યારે અનેનો ઉપયોગ થાય છે, કોમ્બિનેશનનો આવો પ્રશ્ન હોય અને અનેનો ઉપયોગ થાય છે મિત્રો, બરાબર, આ બાબત યાદ રાખજો, જ્યારે અનેનો ઉપયોગ થાય છે મિત્રો ત્યારે આપણે ગુણાકાર કરવાનો છે મિત્રો, અને અથવા તમને અથવાનો ઉપયોગ થાય છે ત્યારે અહીંયા સરવાળાનો
उपयोग करवानो छे। हवे अहीं एवुं पूछ्युं के त्रण व्यंजन अथवा बे स्वर होय बराबर आ अथवा आ कोई एक नी पसंदगी छे तो आपणे सरवाळो करवानो अने त्रण होवा जोईए अने बे पण होवा जोईए एवुं पूछे मित्रो त्यारे आपणे अहीं गुणाकार करवानो छे। तो अहीं आपणे अने शब्द छे तो गुणाकार करवानो छे, ए बाबत खास ध्यान राखजो मित्रो। तो हवे शुं करवानुं छे, पांच व्यंजनमांथी अने चार स्वरमांथी त्रण व्यंजन अने बे स्वर होवा जोईए। तो एनो मतलब शुं थयुं, पांच व्यंजन छे मित्रो एमांथी केटला व्यंजन होवा जोईए, अहीं पांच व्यंजन छे एमांथी केटला व्यंजन होवा जोईए मित्रो, त्रण व्यंजन। तो अहीं लखी दीधुं त्रण अने अने एटले आपणे गुणाकार करीशुं मित्रो, अने चार स्वर छे तो टोटल चार स्वरमांथी केटला स्वर लेवाना छे मित्रो, बे स्वर। तो अहीं बे कर दीधा मित्रो। हवे आने खोली देवानुं छे मित्रो, एटले के पांच छे एने त्रण वार खोलो। तो पांच गुण्या चार गुण्या त्रण, त्रण सुधी नहीं मित्रो, अहीं त्रण आव्या छे एनो मतलब त्रण सुधी नथी, एक बे अने त्रण वार खोल्यो छे। जेम अगियार ने अहीं आपणे त्रण वार खोल्यो छे, अगियार दस ने नव, एवी रीते अहीं पांच चार ने त्रण बराबर ए रीते त्रण वार खोल्यो छे। अने अहीं त्रण नी वात थई छे तो एने एक सुधी खोली देवानुं, जे नीचे होय छे मित्रो ભાગાકારમાં હોય છે એને છેક સુધી ખોલવાનું। હવે અહીંયા ચાર છે તો ચારને બે વાર ખોલો, તો ચાર ગુણ્યા ત્રણ એને બે વાર થઈ ગયું મિત્રો, અને બેને છેક સુધી ખોલવાનું તો બે ગુણ્યા એક। ઓકે મિત્રો, હવે આટલું ખબર પડી જાય એટલે આપણો દાખલો પૂરો મિત્રો, જવાબ આવી ગયો। અહીંયા ત્રણ ત્રણ નીકળી ગયા મિત્રો, બે દુ ચાર થઈ ગયા, અહીંયા બે દુ ચાર થઈ ગયા મિત્રો બરાબર। હવે આનો ગુણાકાર, પાંચ દુ દસ, દસ અહીંયા ગુણાકાર છે, ગુણાકાર ત્રણ દુ છ બરાબર, તો કેટલું થઈ ગયું દસ છ સાઈઠ, એટલે પાંચ વ્યંજન હોય અને ચાર સ્વર હોય, પાંચ વ્યંજન હોય અને ચાર સ્વર હોય એમાંથી જો ત્રણ વ્યંજન અને બે સ્વરનો જો શબ્દ બનાવવા હોય તો સાઈઠ પ્રકારે મિત્રો એ શબ્દ બની શકે। ઓકે મિત્રો, હજી ચલો એક બે હજી દાખલા સોલ્યુશન કરીએ એટલે કન્ફ્યુઝન દૂર થાય। હવે મિત્રો એક નવો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો, શું કહે છે કે चार पुरुष अने पांच स्त्रीओ मांथी पांच लोकोनी समिति बनावानी छे, तो केटली रीते बने के जेमां हमेशा दरेक समिति में पांच लोग तो होवा जोईए परंतु त्रण पुरुष होय अने बे स्त्री होय एवी रीते चार पुरुष अने पांच स्त्री मांथी आपणे समिति बनावानी छे मित्रों। तो ए बाबत शुं छे जोई लईए, तो चलो आनुं सोल्यूशन करीए मित्रों। चार पुरुष छे मित्रों, चार पुरुष मांथी आपणे केटला पुरुष लेवाना छे, त्रण पुरुष। तो अहीं चार टोटल छे एमांथी त्रण एटले अहीं चार लख्या छे अने लेवाना छे मित्रों त्रण बराबर। अने शब्द शुं वापर्यो छे मित्रों, अने, तो अने माटे आपणे शुं मूकवानुं छे गुणाकार, तो अहीं मूकी दीए गुणाकार। अने पांच स्त्री छे, पांच स्त्री छे एमांथी केटली लेवानी छे मित्रों, स्त्रीओ बे, एटले शुं कह्युं छे के चार पुरुष अने पांच स्त्री मांथी केटली समिति बने पांच लोकोनी, तो पांच लोको थई गया, त्रण ने बे पांच लोको तो थई गया, तो पांच लोकोनी एवी केटली समिति बने के जेमां हमेशा त्रण पुरुष होय अने बे स्त्री होय। हवे आटलुं थई गया मित्रो, एटले शुं चार ने त्रण वखत खोलवानो छे मित्रो, तो चार गुण्या त्रण गुण्या बे, तो त्रण वखत खुली गयो मित्रो, अने त्रण छे एने छेक सुधी खोलवानो, तो त्रण गुण्या बे गुण्या एक એને એક સુધી ખોલવાનું, પાંચ ને બે વખત ખોલવાનું, તો પાંચ ગુણ્યા ચાર, તો બે વખત ખુલી ગયું મિત્રો, અને પછી બે ને છેક સુધી, તો બે ગુણ્યા એક। ઓકે મિત્રો, તો હવે શું કરવાનું મિત્રો, આ બે છે, આ બે અત્યારે આ ત્રણ છે, આ ત્રણ નીકળી ગઈ બરાબર, અને પાંચ છે અહીંયા બે દુ ચાર। ઓકે મિત્રો, તો અહીંયા ચાર ગુણ્યા પાંચ દુ દસ, ઓકે મિત્રો, એટલે દસ ચોક ચાલીસ, અહીંયા નીચે એક છે મિત્રો, મૂકો કે ના મૂકો કોઈ ફરક પડતો નથી મિત્રો, પાંચ દુ દસ તો અહીંયા દસ, અને અહીંયા ચાર છે તો ચાર, દસ ચોક ચાલીસ, એટલે ચાલીસ સમિતિ એવી તમે બનાવી શકો, ચાર પુરુષ અને પાંચ સ્ત્રીમાંથી ચાલીસ એવી પાંચ લોકોની સમિતિ બનાવી શકો જેમાં હંમેશા ત્રણ પુરુષ હોય અને બે સ્ત્રી હોય। હવે આપણે અહીંયા અનેની વાત કરી છે મિત્રો, એક જોઈ લઈએ, અથવા હોય તો શું થઈ શકે મિત્રો, તો એક પ્રશ્ન એ પણ અહીંયા આપણે જોઈ લઈએ। તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો છે, અહીંયા આપણે અથવાનો ઉપયોગ કર્યો છે, જો અથવા હોય તો શું કરવું, તો કે પાંચ છોકરા છે અને ચાર છોકરીઓ છે, એમાંથી માત્ર ત્રણ લોકોની કમિટી બનાવવાની છે જેમાં ત્રણ છોકરા હોય અથવા તો ત્રણ છોકરીઓ હોય બરાબર। જ્યારે બનાવો છો ત્યારે હંમેશા ત્રણ છોકરા હોવા જોઈએ, ત્રણ લોકોની જ બનાવવાની છે, કાં ત્રણ છોકરા હોય કાં તો ત્રણ છોકરીઓ હોય એવી આપણે બનાવવાની છે। હવે અથવા શબ્દ આવે ત્યારે મિત્રો આપણે પ્લસ એવું નિશાન મૂકતા હતા, એ બાબત ખાસ યાદ
राखजो। तो आपणे जोई लीए पांच छे, पांच मांथी केटला मित्रो होवा जोईए, त्रण छोकरा होवा जोईए अथवा छे तो प्लस, अने चार छोकरीओ छे तो चार छोकरीओमांथी हमेशा केटली होवी जोईए, त्रण होवी जोईए। बराबर, अहींया लखेलुं छे पांच छोकरामांथी त्रण छोकरा अने चार छोकरीओमांथी त्रण छोकरीओ, चार छोकरीओमांथी त्रण એટલે પાંચમાંથી ત્રણ અને ચારમાંથી ત્રણ, અને અથવા છે એટલે આપણે અહીંયા પ્લસ મૂક્યું છે, અને હતો તો આપણે ગુણાકાર મૂકતા હતા, એ બાબત ખાસ યાદ રાખજો। પાંચને ત્રણ વખત ખોલવાનો છે, આટલી બાબત આવે એટલે જેમ આપણે આગળ ગણતરી કરતા હતા એવી જ રીતે કરવાની છે। તો પાંચને ત્રણ વખત ખોલવાનો છે, તો પાંચ ચાર ત્રણ અને ત્રણને છેક સુધી ખોલવાનો છે, અહીંયા તો ગુણાકાર જ આવશે મિત્રો, પણ આ બંને વચ્ચે પ્લસનું નિશાન આવશે, એ બાબત ખાસ યાદ રાખજો મિત્રો। ઓકે મિત્રો, તો અહીંયા પ્લસ મૂકવાનો અને ચારને ત્રણ વખત ખોલવાનો એટલે ચાર ત્રણ અને બે, અને ત્રણને છેક સુધી ખોલવાનો એટલે ત્રણ બે એક, એટલે આ ત્રણ બે, આ ત્રણ બે નીકળી જશે મિત્રો, અહીંયા આ ત્રણ છે આ ત્રણ નીકળી જશે, અને બે દુ ચાર એવું થઈ જશે, એટલે પાંચ દુ દસ, તો અહીંયા આપણે દસ પ્લસ, કેમ કે અહીંયા પ્લસ છે તો પ્લસ અહીંયા ચાર છે, ચાર તો કેટલું થઈ ગયું મિત્રો ચૌદ, એટલે કે ચૌદ પ્રકારે તમે કમિટી બનાવી શકો, પાંચ છોકરા અને ચાર છોકરીઓમાંથી ત્રણ લોકોની એવી ચૌદ પ્રકારે તમે કમિટી બનાવી શકો જેમાં હંમેશા ત્રણ છોકરા હોય અથવા ત્રણ છોકરીઓ હોય। ઓકે મિત્રો, તો આપણે આટલા સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો બનાવીશું એટલે આપણે સંભાવના ઉપર જઈશું, જેમાં લાલ દડા છે મિત્રો, પીળા દડા છે તો કેટલી પ્રકારે પસંદ કરી શકાય, એ સેમ આવું જ છે મિત્રો, પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું। ઓકે, થેન્ક યુ, ધન્યવાદ।